કાકા તમને શું લાગે, ગામનો વિકાસ થાય ખરો? ના ના લે, કોઈ ના થાય, આ બધા કિતા ભરૂચ થઈ. હવે પેલા મંગુભાઈ, હા, એ ઘેર હમા નહી ઉભા રહી કેતા અને કે મારા મોય સરપંચ મો ભર્યા છે. એટલે ટાલરા તારા કોમ થી તું ઘેર હમો ઉભો રહે પેલા? તો એ જ ને, હવે આવા આવા નમૂના ઉભા રહેવાનું કે પછી શું આવા ગોમ નું? એક કોમ કરો, હા, તમે ઉભા રહો, તમે આવી જાઓ, મને વિશ્વાસ છે. ઉભો રહેવાની ના નહી, ઉભો તો રૂ, પણ આપણો વોટ કોણ હાલ છે? કાકા વોટ તો બધા હાલે, મેઠું મેઠું બોલવું જ છે કે અમે ગોમ માં ઓમ કરશે, ગોમ માં ઓમ કરશે. અગર બોલવાના જ પૈસા છે, બોલવાના પૈસા છે, પણ પેલા કાઢવાના પૈસા જ જોવી કે? એ વાત સાચી. હું હા, એટલે કાકા ચૂંટણી પરથી યાદ આવ્યું. હું આપણે ખબર છે પેલું દૂધના પૈસા અડધો અડધ લઈ ગયો હતો પેલો બોલે આ રકીડો. હા, રકીડા નું ઘર રાખા તો આપણે બદલો લેવાનો ટાઈમ આવી ગયો જબ્બર. પણ શાનો મોને આ બધા? એ તો મોન છે, અને હમણાં જમીને વેચી છે પૈસા આવી. એટલે હું આ તો દોઢ વીઘો વેચ્યો જ થઈ ગયો. પાણી તો વાત કરી જુઓ. હું અમે આજ મીટિંગમાં નહોતો આવી ગયો. મીટિંગમાં ચોથી આવે બાઇક લાવ્યો કોઈક નવું ના હોય. પાણી જોડો વાત તો કરીએ. લે મારે ચૂંટણી ફોર્મ ભરવું છે. અને જો એવા માણસો જીતી જાય ને તો આ ગોમ નું કદી હારું નહી થાય. ખરેખર તો આપડે ગોમ ઘટાડે નહીં ચડાવવાનું. જિંદગી મરશો તો જીતાડવાની પૂરેપૂરી જવાબદારી અમારી. એટલે પ્રચાર માં બે ત્રણ રાત દાડો કરશે. પ્રચાર તો ભાષણ તો અમારે કાકો કરશે. મારે નહી બે ના જેલ માં હોય તો સોળા તારો જોવો કે ઠા પણ સરપંચ તારા જોવો હોય તારા કદી તું તો જેલ માં જાય જ નહીં સરપંચ હશે તો. હા, એમ વાત છે. જીતાવાની ગેરંટી મારી. અમે નહી બેઠા, જવાબદારી ભૂલ્યો તમે. અરે ફૂલ જવાબદારી. અને અત્યારે જો વિરોધ નું કશું, તું કેમ કે ગોમો સંબંધ નહી, સંબંધ કોઈ હાટું નહી. પૈસા હોય ને ભાઈ, આપડે પૈસા થી ખરીદ લેવાના. ચાર મહેલા થી ચાર મહેલા પચાસ પચાસ લાખ લાખ રૂપિયા આપી દેવા તો ચાર મહેલા દોડે આપડા આયા તો પછી જીતેલા નથી. હા, અને એવું હોય ને, અને એક ચવાણા પેકેટ હતા, ચવાણું ખાઈ વસ્તી ઓટ હાલ જ છે. તો આપડે જાજુ નહીં હોય તો ચવાણા પેકેટ આવી લેવાનું ગળદી તરત ઓટ એક ફેરી. હા, અમે પેલા પેલા પેલો મોટો વાર્યો ને એમાં લગભગ બધા દારૂ બીજા થઈ. ભરી જ દે તું તા.
એકતો થઈ ગયા આપડે બધા. હા અને ગોમ નો મામલો છે, આપડો એકલો નહીં એવું ના કર. આપડે થોડી વસ્તી આપડા બાજુ કરી એક મારા વિશે પેલા હું પેલા મિટિંગો ચાલુ કરીએ અને કહારો પાડજે આપડે અવર જવર વસ્તી નીકળી દઈએ. ચાલુ તું ખાલી ફોર્મ ની તૈયારી કર, બીજી તો બધું અમારું ઉપર આવી ગયું ભાઈ. સરપંચ સાહેબ, હવે તો સરપંચ સાહેબ કેવાના આપડે તો પટ્ટાવાળા પટ્ટાવાળા ગાંઠો ચોખ્ખી ધોળો પહેરો કુટી કેપેબલ મોડો લાગો. હવે જુઓ, આપણે મિટિંગમાં જઈને આવ્યા ને એટલે એ જોઈને તો મને એવું લાગે છે કે આ મંગોભાઈ ચાલરો છે ને એ પથારી ફેરવી નાખે આવશે. તો તમને કહું એટલે મારું તો એવું જ કહેવું છે કે તમે જ ઉભા રહો, એમ તમે આ વખત ફોર્મ ભરી જ દેવો છો. મેચિંગ ઘૂમતા કાકા પણ મારો વિચાર ઓછો છે. કેમ? આ 20 વાર ઉભો રહ્યો ઘણું થઈ ગયું, હવે 3-4 વખત લાવ્યો મને સુંટાઈને, પણ હવે મારી ઈચ્છા ઓછી છે. એટલે મારો વિચાર શું છે કે ઘૂમતા કાકા એક દોના તમે સરપંચમાં ઉભા રહો. હોય એવું નક્કી યાર, મારે શું છે કે મારે મેળ ના આવે, મારે ને એમ કે ગોમને થોડો ઓછો મેળ આવે છે. ગોમને શું ઓછો આવતો? તમે ત્યારે તમારા હોમાં 20 ઉભા રહે તો ભૂમતા આગા હું તમને પડવા નહીં દઉં. વાત સાચી છે, પણ હવે અહીંયા આવો આવો આવો. આ ભૂમતા આગા કોણ કોક સમજી શાનું સરપંચમાં ઉભું રહેવાનું? અમે એ વાત માટે જ આવ્યા હતા ને તમે મિટિંગમાં જોયું ને. આજ મિટિંગમાં એને તો બાલ નથી, પણ બીજાને હેરો રાખશે ને બીજાને ટાલરા કરીને એમ કે ફરતા કરશે એવું થાય. ના મોણા બરોબર નહી. એટલે મારું જ એટલું કેવું છે કે આ વખત મફુજી કાઠા થાય. બીજી વાત તમને ખબર છે, રકીડો ફોર્મ ભરવાનું કે છે? રકીડો અરે આ તો રમણ ભમણ કરી નાખશે આવશે. તો મંગુ બા તો હારા રકીડો, તો રકીડો કેવો છે ખબર છે? રકીડો બારે બાર ગમ આખું ગામ વેચી મારશે અને ચિયા દાડે પછી આપણે ઉછાળો ભરવા પડશે. આપણે ની ખબર હોય આટલી રાતે ના જવું પડશે. એટલા તો અમને ચિંતા પેઠી હતા. કઈ કોકા કાલ બાલ ફોરમ ભરવા જાય છે ને તાણ ફૂમતા આકા મોતો કોસુ પટ્ટી મારો ને તમે ત્યાં ભરી દો. હવે ભાઈ જોજો ભાઈ, હવે અડધા સરપંચ તો શોધ તમે. એ અડધા સરપંચ હાટા દાડા ના વળે, તમે આખા સરપંચ થઈ દો ભલા આદમી. તાણી પછી હું આમ કહું છું તમે જયારે બધો ચકો મારો જેવી રીતનો ધોવે. અરે ટેકામ તો અમે ક્યાં નહીં બેઠા,
જો રાકીડે કોક હમણાં પેલા પેલા દારૂડી આવા આમ તો દારૂ મંગાવવાની વાત કરી દીધી પાછ તાણ અલા તો તો આખો વા આયો ખરી ગઈ એ લો થતા હે તા ઈરુ દૂર છે એમ એ વા મોર તા કા હમે વસ્તુ વિશે કે હવે આપણે ના ઉભા રહે તો હવે વસ્તુ ચી વિશે કે આપણું વોટિંગ વધાર છે હું તા કા હાળા તેડ ધર આપણા વાહન વોટ છે અને બધે પીણી દેને આલવા પડે તાણી અને મારી ને કિંમત માં ફે હવે કઈ પડે હા એ તો એવું થાય પછી આપડે કોક ને નવો અવસર આલે તમારા જેવા ભૂમતા કે આપણે કોઈ કાલ કઈ ના જાય કે આના ઉભા રહેશે ના ના આવે છે એટલે ના ના પણ તમે સારું કર્યું તાણે ત્રણ ચાર વખત અને બીજી મુદ્દાની વાત તમને કહું એ મફુજીના વિરોધમાં જ ઉભો રહ્યો હું અમે ઓય કે તાકાત છે મારું અમે ઉભું રહેવાની ઓહો તાણે ચાલી ના લે આજો રાખી લો આઈ તો ભૂમતા કે મેદન મો તાણે બક્તર પહેરી પાછા દોઢ ફૂટે ઓછો ને જીવો એ જોઈને ની બહુ ખતરનાક છે તો કશો વાંધો નહીં હવે તાણે ખીચડી ને ઉધાર કરી ના ખાવું હશે ઉભા મારા હોમે આવો તમે યાર છો તમે ખાલી ઉભા રહો મારા પડખે ડાભો હાથ થઈ ડાભો આજ છું તમારો યાર તો ભાજો તો ની શું કીધું આ તો બરોબર વાત સાચી છે ટાણી લડો કાકા આપણે હેડો તા જાવ ચા બોલ નહીં કરવા ના ના અલ્યા ભાઈ લડો અને ગમે તો કોઈ કેન તો હવે પાસા ના પડતા હવે તો ના પડો જોડો પહેરે ચડ તો પછી પટી ગયું લડ શું કેવું ભૂમતા આગા ના ના ખારું ખારું બોલીને ફરે બીજા વાના ટાણી પછી યો આજે ટાણે હમું હેડું રોટલા ખાઈ તો ના ના રોટલા હવે પેલો છોકરો એકલો છે અમને લોસા થાય એટલે હા તો હવે વહેલા આવી જજો આપણે ફોર્મ ભરવા દેવાનું છે એ તો નહીં કેવું પડે તો હું હવે વહેલો આવ્યો છું હા આવ્યો હેડ પત્રીદા પાળા રાકીડા રોળા છે મફુજીને ખબર ના પડે હો તંડડી પહેલા કશી ખબર નહીં પડે તમે તાર ચિંતા ના કરો ને ઓ પાછાના કાદો સતરંગ દી જાલમાં આપણે બે જણા હાલ રમો છો સવારે ના આવ્યા ફોન કરી કરી થાજો તમને યાર એક જ ફોન નહીં ઉપાડ્યો ફોર્મ ભરવા જવું તું પછી હું એકલો જતા આવ્યો તાણી ફોર્મ ભરી દીધું ફોર્મ ભરી દીધું બસ તાણ હવે હું ચિંતા છે ચિંતા તો ઘણી હશે એટલે તમે ઢીલા ના રહો આવી રીતે ઢીલા પણ રકીડા ઢીલા પડે એવું થઈ ગયું મારો ડખ્યો આ મફુજી ના પાડતા હતા અચાનક ઉભા થયા વચ્ચે હવે એમાં કેવું થયું ખબર છે કે મફુજી બે વખત બિન હરીફમાં આવેલા છે ગોવા માં વાળું છે અરે હું તો કહું મફુજી વી વર્ષથી આવી છે બે વખત બિન હરીફમાં આવ્યા બે વખત પેલામાં આવ્યા ચૂંટણીમાં આવ્યા બરાબર વી વર્ષથી આવે એ પણ હવે વસ્તી કંટાળે ના કંટાળે અહીંયાથી એકનું એક સરપંચથી ભાઈ કંટાળા પણ કો અમે એવા કરે છે તો મફુજી આટલી ઘણા સરપંચ પણ કર્યું ખાસ કોઈ ભેગું નહીં કર્યું એટલે મની પાવર નહીં અને આપણા જોડે મની પાવર હા પૈસા વેરવા પડશે રકીડા તો જીતું હોય અરે પોણી કોઈ વાપરવા છે આપણે પૈસા નકે આ તો હવે રણમો આઈ પાછા જતા મેળો ના આવે રણમો નહીં જીતવાનું છે ભાઈ હા જીતવાનું છે હા જીતવાનું છે આપણે નકે આ તો તું તો હારી જ લે અમારા પછી કેવી મોટા બતાવો મારે તો પછી મર્યાદાળા વાત કરો છી
કુવામ પડીને મરવું પડે. વાત સાચી હોય રકેડા, કુવામ ઉતારી વરત ના વાટતો ન કે અમે તો બે જણા આવા મોટું બતાવવા લાયક નહીં રહ. હું એ તમને કહું, મારા ગામમાં બીજો કોઈનો સાથ ખરો? ના, સાથમાં તમે પૂરેપૂરા ઉભા છો. સાથમાં તમે તાર ઉભા રહેજો, અને ઘર દીઠ તમે તાર 1000 રૂપિયા આલ લેવા તો આલ લેજો. 1000 આલવા પડશે, અને દારૂ નો ધમ ધોકા રાખવી પડશે. અલ્યા દારૂ તમે જમ કોઈ એમ ભજન દારૂ ને પેલા અજાડો પડી કરે ને ચવાણાનો બધું આલ તમે તાર વાપર વાપર કરો. પણ એ ચૂંટણીમાં જીતવાનું છે મારે. અને ચૂંટણી તો જીતેલો જ છે તું. આમ તો મારું બધું મન હરખ નતો, પણ તમે જ્યાં છે એ વસ્તુ વણી મારો આખો હરખ સડી ગયો. લે ભાઈ, તો ભલ ભલા ને અમે જામન જ્યાં ચડ જેવી જેવી વસ્તુઓ બને છે. ના પણ મપુજી નો પાવર ઉતારવો છે હલકાર. અરે હલકાર, અમે મારા જેટલાય દાડા થી એનથી વેર હતું, પણ આ તો કોઈ કહેતો નહીં. ભાઈ, મેં તો સરપંચ ઘણાય બનાયા છે, પણ મારા અડશા તાર હોમાં ધચે નહીં બોલતા. બોલતા એ નહીં, અને પેલા મપુજી જોડે આપણે પેલું કોમ કરાવવા જાય છું, હજુજી કરી છે. હા, એ આપણે અધૂરું જ પડ્યું છે કે અમે મોય નોટિસ માં એટલી નાટા પડ્યા હતા. પણ રકીડા, તું સરપંચ માં રકીડો આવી જાય ને નાચું હું મને થઈ. અલ્યા ભાઈ, તમે તો હરક સળે જ છે, આટલી મહેનત કરો. અને આ 25000 રૂપિયા એટલે 50000 લાવો કે પેલા મોટા વાહમાં હાલ દે. એ લઈ જાજે ઘેર થી. ના, તું બી તને પૈસા લઈ જાજે ઘેર. તો તું ઘેર થી લે, તો આવજે કે. હા, અત્યારે હું લાયો નહી. તો આ તો પેલા રિક્ષા આના આયા, જો તો રિક્ષા માં આપણે કરવું છે પેલું રેડિયો લઈને ફરતા આવો. હા, એરું પહેલું કરવું પડે. તમે તાર આખા ગામ મોય એડાડ એડાડ કરો, પછી કંટાળી દઉં જોરે. હું કહું તાર અના કીધું લુગડે રો થોડા ગોળમાં ફરો, હવે સરપંચ તો. અલ્યા ભાઈ, લુગડે મેં વિચાર લીધો. હા તો બરોબર. હો કાકા. હા, મારે તો પૈ પોણી ગોળ પૈસા વાપરશી. ઓય, મું શું કહું ખબર હે? હા, કે લેજે અમોસે પેલા તાર કાચીને થોડા હેરેના હાલવાના હતા ને, એ હાલ્યું બીજા મેળ જાય. હો, રિક્ષા તો લાવશે. વસ્તી બધી ખેંચતે વાર નહી કરાયો, આખું ગામ ખેંચી લે. હા, એ વાત સાચી તાર. મપુજી ને આપડે ભેગા થઈને થોડી ટકોર કરવી પડશે. તો તું હે જલ્દી દાંતણ કરશો ના જેઠો, આપડે જઈએ મપુજી પાસે. ગમે એવું તો આપડા ગામ નો છોકરો કેવાય, મોટિયાળું કેવાય, બરાબર. અને આપડે ને આખા ગામ પર વિશ્વાસ છે. ના ના, એ તો ખરું. ઈકન જાય એટલે પબ્લિક કેમ ચમકાય? હા, આપડે તો મોજે દરિયા જ રહેવાનું. ના ના, એ ખરું. અમારે જાદુ બેહવું નથી, બરાબર. તમને કહેવા આવ્યા છે કે મપુજી આપણે પોરની ગોળ ઊને આપણે સરપંચ માં ઉભા છે, બરાબર. એટલે તમારે આ તમારા આખા મેલા ને મપુજી ને વોટ આલવાના છે. હવે ફૂમદારજી, એમાં કહેવા ના હોય યાર. હવે દર વખત અમે મપુજી સિવાય કોઈ વોટ આલતા જ નહીં. એટલે આ કહેવાનું જેમ છે, ખબર છે કે આ વખત પેલો રકીડો અમે ઉભા છે ને, એટલે રકીડો તમારા આખા મેલા ને પૈસેથી ખરીદવાની કોશિશ કરશે, બરાબર. પણ તમારે ઘોડવાનું નથી. ના ના ફૂમદારજી, ગમે એટલી કોશિશ કરે ને તો અમે પૈસા હું જોવા નહીં, અમે મોણસો હું જોવા. હા, બબડે ફૂમદાર કા. હા, કે આગા જે તો કોઈ જાદુ કીધા જેવું નહીં. એ તો વર્ષો વર્ષ વોટ આપણને ચાલે છે ને, 500 વાળી 500 જે વોટ છે ને, તો આખા મહેલામાં જે એ બોલે એ સહિત બધા એક જ
દોયડા દોરાઈ જોઈએ છે ના એટલે તો વિશ્વાસ છે મને અને મારી જવાબદારી આવી છે મારા મેલ્લા ની પણ આ તો પ્રચાર કરવા છે બાબુ પડ્યું કે પેલો મારા છે સડાઈ કરી છે અચ્છા જો ખ્યાકાશભાઈ કદાચ આઈ જાય ને તો એનો રૂપિયો રૂપિયો કરીને એનો કાઢશે માણસ એવી છે કે આપણે પૈસા ના દૂર થી નહીં લડવાનું આપણે ગામમાં જે કાર્ય કરીએ ને આપણે વિકાસ જે કરવાનો છે ને એના જોરે લડવાનું છે ખારું એટલે તમે તાર અમારી ચિંતા ના કરતા લખી રે હવે જો અમે તમને કહ કે બાપુજી ને નિશાન છે સમજો બરાબર અને વામે જે રકીડા ને નિશાન છે ને એને તપેલું બરાબર એટલે આપણે બધા વોટ તમારા આખા મહિલા ને વોટ શમશામાં જાણો છો શમશામાં ભૂમતા આગળ વધેલી શીશડી શમશા રે હલાય જ જવાની છે દાદવાઈ ના દુવે નકા તપેલા વાળો છે રકીડો દાદવાડે મણો ની રે અને ઉજ્જા મિલી ગોમ વેચી જતો રહ્યો રાત્યો રાત આ તમને ચેતવણી આલુ ઓવે કાળું મેચ કરી મેલ છે ભાઈ હા હો ના ના એ તો વધો નહીં તમારો હવે હારું જાન અમે હવે હેલ જા દાડે ભૂમતા આગળ પ્લાય હાજી પાણી હે હા ચા પાણી કરી જો ભૂમતારજી ના ના હવે મોરજા આજો શિકારી ગાડી ગોઠવવી છે અરે ઈ રાખો ને એ હારી લાગશે આમ તો શિકારી ગાડી આવે ને એવી હારી એ મળો તો એ રાખી દઈએ ખુલ્લા વધારે ઉભો તો રહે હા મારું પંથો પાટણ હા